હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ વેલકમ ટુ ચાણક્ય એકેડેમીઝ ટુડેઝ ઓનલાઈન ક્લાસરૂમ ઓફ ક્લાસ 9th ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર 13. આપણે શા માટે વારંવાર બીમાર પડીએ છીએ? નેક્સ્ટ પોઈન્ટ. સો લેટ સ્ટાર્ટ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તમારું સ્ટડી કેવું ચાલે છે? રાઈટ, સરસ જ ચાલતું હશે. ચલો, તમારું હોમવર્ક ને તે પણ તમે ટાઈમ ટુ ટાઈમ કરતા જ હશો. આપણે આપણા પોઈન્ટ પર આવીએ. રોગ પ્રતિકારકતા, એક પોઈન્ટ આપ્યો છે તે આપણે પહેલાં સમજી લઈએ. તો કે પરંપરા અનુસાર પહેલાં એવું હતું કે ભારતીય અને ચીની ચિકિત્સાલય તંત્રમાં ક્યારેક જાણીને શીતળાના રોગથી પીડાતા, જે શીતળાનો રોગ હતો, હવે તો બહુ સાવ નાબૂદ થઈ ગયો છે, તે શીતળાના રોગથી પીડાતા વ્યક્તિ અને સ્વસ્થ વ્યક્તિની સ્કિન એટલે કે ત્વચાને કે ચામડીને અરસપરસ ઘસેલી હતી. તેઓને આના પરથી એવી આશા હતી કે આના દ્વારા શીતળાના રોગના જે નિર્બળ રોગકારક જીવાણુઓ છે તે સ્વસ્થ વ્યક્તિના શરીરમાં રોગની સામે રોગ પ્રતિકારક ક્ષમતા ઉત્પન્ન કરી શકશે. આ વાત છે આજથી 200 વર્ષ પહેલાંની, જ્યારે અત્યારના જેવી ટેકનોલોજી શોધાયેલી નહોતી. એક અંગ્રેજ હતા ડૉક્ટર જેનું નામ છે એડવર્ડ જેનર. તેમણે શોધ્યું કે ગોવાળિયા કે જેમને ગાયના શીતળાનો રોગ થયો હોય તેઓએ રોગગ્રસ્ત થતા દરમિયાન પણ શીતળાનો રોગ નહોતો થયો. એટલે કે ગાયના શીતળાનો રોગ નિર્બળ કે અશક્ત રોગ છે. જેનરે આ જાણી જોઈને લોકોને ગાયના શીતળાના રોગના રોગકારકો આપ્યા, જેમાં તમે જુઓ પિક્ચરમાં ફોટામાં દેખાય છે, એનાથી જોયું કે લોકો શીતળાના રોગના પ્રતિરોધી છે, એટલે કે એને શીતળાનો રોગ થતો નથી. એનું કારણ એ છે કે શીતળાના વાયરસ ગાયના શીતળાના રોગના વાયરસના નજીકથી સંકળાયેલા છે અને તેને કહે છે વાકા અને કાઉપોક્સ એનું નામ થાય છે. એના નામ પરથી વેક્સિનિયા શબ્દ આવેલો અને શીતળાની રસી આ રીતે એડવર્ડ જેનરે શોધી હતી. તમે આ વાત જાણો છો કે કઈ રસી કોણે શોધી છે? રાઈટ, તો શીતળાના રોગની રસી એડવર્ડ જેનરે શોધી હતી. જ્યારે આવી કોઈ પણ પ્રકારની ટેકનોલોજી હતી નહીં ત્યારે એણે આવી રીતે અરસપરસ પ્રયોગો કરીને વેક્સિનની શોધ કરી હતી. રાઈટ, તો મિત્રો ત્યારે ઈ જમાનામાં જો લોકો આવી રીતના રોગો સામે મક્કમ થતી લડતા હતા, બધી સાવચેતી રાખતા હતા, તો પછી આપણે તો અત્યારે ટેકનોલોજીની રીતે ઘણા આગળ આવી ગયા છીએ. 21મી સદીમાં જીવીએ છીએ. અત્યારે આપણને બીજી ઘણી બધી રોગો વિશે ખ્યાલ છે, એના ઉપચારો વિશે ખ્યાલ છે. અત્યારે જે રોગ છે કોરોના તેના વિશે આપણને ખ્યાલ નથી. તો માત્ર અને માત્ર આપણે થોડીક ધીરજ રાખવાની છે, થોડોક સમય બધા જ નીતિ નિયમોનું પાલન કરવાનું છે. તો એટલું તો આપણે કરી શકીએ ને? ચોક્કસ કરી શકીએ. ચલો હવે આપણે આપણા પોઈન્ટ પર આવીએ કે સંક્રમણથી બચવાના આપણે કાલે જે થોડા ઘણા ઉપાયો જોયા હતા, હવે એમાં આગળ જોશું કે સામાન્ય રીતો કઈ કઈ છે તે જોઈએ. તો વિશિષ્ટ રીતો શું છે? તો કે તે રોગ પ્રતિકારક તંત્રના વિશિષ્ટ ગુણધર્મોને સંબંધિત છે જે રોગકારકોની સામે લડતા રહે છે. એટલા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આજના દિવસોમાં વિશ્વમાં હવે શીતળા થતા નથી, પરંતુ 100 વર્ષ પહેલાં, માત્ર 100 વર્ષ પહેલાંની વાત કરે છે, 100 વર્ષ પહેલાં શીતળાના રોગથી ભયંકર વિનાશ થયો હતો. વિનાશ થયો હતો મતલબ કે ઘણા લોકો આવી જ રીતના મૃત્યુ પામ્યા હતા. એવી સ્થિતિમાં લોકો રોગીની પાસે જતા ડરતા હતા, કારણ કે તેઓને પણ બીક લાગતી હતી કે તેમને પણ શીતળા ન થઈ જાય. પરંતુ એવો એક વર્ગ હતો જે શીતળાના રોગથી ડરતો ન હતો. આ વર્ગ શીતળાના રોગીઓની સેવા કરતો હતો. પરંતુ તે વર્ગ હતો જેઓને વધુ ભયાનક શીતળાનો રોગ થયો હતો, પણ તેમ છતાં પણ તેઓ જીવતા રહ્યા હતા. ઘણા બધા લોકોના શરીર પર એના ડાઘ પણ રહ્યા હતા. તેમજ જો તમને એકવાર શીતળા થઈ જાય તો તમને શીતળાનો રોગ પુનઃ થવાની સંભાવના હોતી નથી. એટલા માટે એકવાર એક રોગી થયા પછી તે રોગથી બચવાની આ એક રીત છે.
આનું કારણ તમને હું સમજાવું તો આપણા બધાના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ રહેલી છે. મેં તમને વેક્સિન વિશે સમજાવ્યું હતું કે વેક્સિન એટલે જે રોગની વેક્સિન તમને આપતા હોય એના જ જીવાણુઓ મૃત અવસ્થામાં હોય, ડ્રાય એટલે કે સુસુપ્ત અવસ્થામાં પણ તમે ગણી શકો, કારણ કે તમને ખ્યાલ જ છે કે વાયરસ છે, બેક્ટેરિયા છે, જ્યાં સુધી કોઈ જીવંત કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી તે સજીવ તરીકે કાર્ય કરતા નથી. તો આ જે સુસુપ્ત અવસ્થામાં છે જેને આપણા ભૂનીમાં દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ આપણું શરીરનું જે રોગ પ્રતિકારક તંત્ર છે તે જીવાણુ સામે એની જ સામે લડી શકે તેવા પોતાના બોડીમાં એન્ટીબોડી ઉત્પન્ન કરી રહે છે. આ કુદરતી રીતે ગોઠવાયેલું એક ચક્ર છે. હવે શીતળાનો રોગ હતો ત્યારે વેક્સિન નહોતી શોધાયેલી, ત્યારે એવા ઘણા લોકો હતા કે જેને શીતળાનો રોગ થવા છતાં મૃત્યુ નહોતા પામતા અને પછી તે રોગ બીજી વાર થવાની સંભાવના પણ નહોતી રહેતી. તો મૃત્યુ નહોતા પામતા એની માટેનું એકમાત્ર કારણ શું હતું? તે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સક્ષમ હતી, રાઈટ? બીજું કારણ એ હતું બીજી વાર ન થવાની. એક વખત તમને કોઈ રોગ થાય પછી જો તમારું રોગ પ્રતિકારક તંત્ર સક્ષમ હશે તો તે રોગના જીવાણુ એકવાર તમારા શરીરમાં દાખલ થાય ત્યાર પછી બીજી વાર થવા જ ન દે, કારણ કે તેવા એણે જીવાણુઓ સામે લડી શકે તેવા કોષો ઉત્પન્ન કરી લીધા હોય છે. રોગ પ્રતિકારક તરીકે તે કામ કરે છે એથી એના જીવાણુ સામે તે લડી શકે. એટલા માટે શીતળાનો રોગ એકવાર થયો હોવા છતાં તે વ્યક્તિને તે બીજી વાર થવાની સંભાવના ખૂબ એટલે ખૂબ ઓછી થઈ જાય. આ બધા જ રોગોમાં આ જ રીતે લાગુ પડે છે. આવું એટલા માટે થાય છે કે જ્યારે રોગકારક જીવાણુ રોગ પ્રતિકારક તંત્ર પર પહેલી વાર આક્રમણ કરે છે ત્યારે રોગ પ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુઓ સામે પ્રતિક્રિયા કરે છે અને એને વિશિષ્ટ સ્વરૂપમાં યાદ કરી લે છે, એની મેમરી સરસ હોય છે. ફરીથી જ્યારે તે રોગકારક જીવાણુઓ કે તેમના જેવા રોગકારક જીવાણુ સંપર્કમાં પણ આવે તો શું કરશે? રોગ પ્રતિકારક તંત્રને તે પૂરી શક્તિથી તેઓનો નાશ કરી નાખશે અને તેમને તે યાદ જ હોય છે કે આ જીવાણુઓને મારે કઈ રીતે નાશ કરવાના હોય છે. આનાથી પહેલા સંક્રમણની સાપેક્ષમાં બીજું સંક્રમણ હોય છે તે ઝડપથી નાશ પામી જાય છે. આ જ રોગ પ્રતિકારક તંત્રનો નિયમનો પાયો છે. હવે આપણને ખ્યાલ આવ્યો કે શા માટે આપણે દરેકે દરેક વેક્સિન ટાઈમ ટુ ટાઈમ લેવી જોઈએ. રસીકરણનો સામાન્ય નિયમ પણ એ છે કે શરીરના રોગ પ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ ચેપી સજીવો દાખલ કરવામાં આવે છે. મેં તમને સમજાવ્યું તે રોગકારક જીવાણુઓની નકલ કરે છે જેને રસી દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં રોગ નથી કરતા, પરંતુ ભવિષ્યમાં થનારા તેના જેવા જ રોગની સામે આપણને રક્ષણ આપે છે. એટલા માટે જે બધી વેક્સિન અત્યારે આપણા અવેલેબલ છે જેમ કે ધનુરની, ડિપ્થેરિયા, સૂકી ખાંસી, ઓરી, પોલિયો વગેરેની વેક્સિન આપણને અવેલેબલ છે અને આ બધી જ વેક્સિન તે આપણે લેવી જોઈએ. આ બધા ચેપી રોગોથી રક્ષણ આપવા માટે સરકાર બાળકો માટે રસીકરણના કાર્યક્રમ કરે છે. તો તમને હવે ખ્યાલ આવ્યો ને કે શા માટે બધા બાળકોને વેક્સિન આપવામાં આવે છે? તે તમે આ ટોપિકથી તમને ઘણો આઈડિયા આવી ગયો હશે. એક બીજો રોગ છે હિપેટાઇટિસ. હિપેટાઇટિસના કેટલાક વાયરસ કે જેનાથી કમળો થાય છે એટલે કે તે પાણી દ્વારા ફેલાય છે. હિપેટાઇટિસ એ માટે રસીકરણ થઈ શકે છે, પરંતુ મોટાભાગના દેશના ભાગોમાં કે પ્રદેશોમાં જ્યારે બાળકની ઉંમર 5 વર્ષની થઈ જાય ને ત્યારે તે હિપેટાઇટિસ એની દ્વારા પ્રતિકારક થઈ ગયેલા હોય છે. કારણ તો કે તેઓ પાણી દ્વારા વાયરસની અસરમાં આવી જ ગયેલા હોય છે. એટલે આવી પરિસ્થિતિમાં શું તમે રસી મુકાવશો? હા, આપણે છતાં પણ રસી મુકાવવી જોઈએ. એક તમને એક્ટિવિટી આપી છે કે તમને હડકવાના વાયરસ
બીજા પ્રાણીઓને કરડવાથી થાય છે. તો તમને અટકાવવા માટે શું કરવામાં આવે છે અને આની સુધારણા માટે શું કરવામાં તમે સૂચન કરી શકો, એ એક એક્ટિવિટી છે. થોડા ક્વેશ્ચન આપ્યા છે તમને કે જ્યારે તમે બીમાર થાઓ ત્યારે સુપાચ્ય અને પોષણયુક્ત આહારની સલાહ કેમ આપવામાં આવે છે. તમને સારી રીતે ખબર છે કે ડૉક્ટર શા માટે આપણને આવી સલાહ આપે છે, કારણ કે આપણે ઓલરેડી બીમાર હોઈએ ત્યારે આપણા શરીરમાંથી એનર્જી ઘટી જાય છે. રોગ પ્રતિકારક તંત્રને પણ લડવા માટે એનર્જી જોઈએ ને, ઉર્જાની તો જરૂર પડવાની જ છે. તો આ ઉર્જા એને ક્યાંથી મળશે, તો કે પોષણયુક્ત ખોરાકમાંથી. અને સુપાચ્ય એટલે ઇઝીલી પાચન થઈ જાય, તો આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમને પાચન તંત્રને થોડો લોડ ઓછો પડે, એટલા માટે આપણે આવી સલાહ આપવામાં આવતી હોય છે. સંસર્ગજન્ય રોગની ફેલાવાની વિભિન્ન રીતો કઈ કઈ છે તો તે પણ તમને ખ્યાલ છે. અટકાવવા માટે શું સાવચેતી રાખવાની છે, રોગ પ્રતિકારકતા એટલે શું, રાઈટ? આ બધા પ્રશ્નો તમને આપણે કરેલા ટોપિકમાં આવી ગયા છે. હવે આપણે ઓવરઓલ ચેપ્ટરનું રિવિઝન જોઈ લઈએ કે પૂરેપૂરા ચેપ્ટરમાં આપણે શું શું શીખ્યા. તો પહેલો જ પોઈન્ટ છે કે સ્વાસ્થ્ય વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જીવનની એક સમગ્ર સમન્વય અવસ્થા છે. મતલબ કે તમને ખબર જ છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર શારીરિક રીતે જ સ્વસ્થ નહીં, પરંતુ શારીરિક, માનસિક અને સામાજિક રીતે પણ તે સ્વસ્થ હોય તે જરૂરી છે. કેટલાકનું સ્વાસ્થ્ય તેમના ભૌતિક પર્યાવરણ અને આર્થિક વ્યવસ્થા પર અવસ્થા પર નિર્ભર કરે છે. સાચી વાત છે, તમારી આજુબાજુનું વાતાવરણ કેવું છે અને તમે આર્થિક રીતે પગભર હો, મતલબ કે તમને બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહેતી હોય, તો તમે આર્થિક અવસ્થા પર તો નિર્ભર એટલા માટે છે કે તો તમે સ્વસ્થ રહેવાના જ છો. પરંતુ ઘણા ગરીબ લોકો છે જેને ખોરાક પણ મળતો નથી પૂરતા પ્રમાણમાં, ગમે તેવી જગ્યાએ રહેતા હોય છે, તો તેઓના સ્વાસ્થ્યને આ ભૌતિક પર્યાવરણની અને તેઓના ખુદના આર્થિક અવસ્થા પર અસર કરે છે. એની પછીનો પોઈન્ટ જોઈએ તો કે રોગોના સમયગાળાને આધારે, રોગોનો સમયગાળો આપણે શીખ્યા હતા કે તીવ્ર અને હઠીલા રોગો, રાઈટ? ઓછો સમયગાળો હોય એમાં કયા રોગો આવતા હતા, તો કે તીવ્ર રોગો. અને હઠીલા રોગો તે થોડોક લાંબો સમય ચાલે. હઠીલા રોગોમાં આપણે ટીબી છે, કેન્સર છે, ક્ષય છે, કે જે લાંબા ગાળા સુધી તેની સારવાર ચાલે, લાંબા ગાળા સુધી તે રોગની અસર નાબૂદ કરી શકાય નહીં, તો એને આપણે હઠીલા રોગો કહીએ છીએ, રાઈટ? આટલું સમજાઈ ગયું તમને? ચલો એની પછીનો એક પોઈન્ટ જોઈ લઈએ તો કે રોગોના કારકો, એટલે કે બે પ્રકારના રોગો હોય છે, ચેપી અને બિનચેપી. ક્યાં ક્યાં મિત્રો? ચેપી રોગો અને બિનચેપી રોગો. આ કારકો સજીવોના વિભિન્ન વર્ગથી થઈ શકે છે, એટલે કે તેઓ એક કોષયુક્ત સૂક્ષ્મજીવો પણ હોય અને બહુકોષીય સૂક્ષ્મજીવો કે બહુકોષીય બીજા સજીવો પણ હોઈ શકે છે, રાઈટ? પછી આપણે ટોપિક જોયો તો રોગોનો ઉપચાર. તો કે રોગોનો ઉપચાર છે તે તમને કયો રોગ થયો છે, તે જીવાણુ ક્યાં વર્ગ પર આધાર રાખે છે તેના પર છે. એટલે મતલબ કે તે બેક્ટેરિયા છે, વાયરસ છે, પ્રજીવ છે કે બીજા કોઈ કારણોથી થયો છે તેના પર આધાર રાખે છે. નોર્મલી રોગ છે તે હવા, પાણી, શારીરિક સંપર્ક અથવા રોગવાહક, એટલે કે કોઈ વ્યક્તિને રોગ થયેલો છે તે વ્યક્તિના તમે સંપર્કમાં આવો તો તેના દ્વારા ફેલાય છે. હવે રોગોને થતા અટકાવવા એ રોગોના ઉપચાર કરવા કરતાં વધુ સારો પ્રયાસ છે. આપણે પહેલાં જ સમજ્યા હતા કે રોગોને થઈ જાય પછી ઉપચાર કરવો, એ કરતાં એ તો આપણે કરશું જ તે, પરંતુ એ કરતાં બેટર છે કે તમને રોગ થાય જ નહીં તે પ્રકારના સાવચેતીના આપણે પગલાં લેવા જોઈએ. અત્યારે આપણે આ બધા નિયમોનું પાલન શા માટે કરીએ છીએ કે આપણે રોગ થઈ જાય પછી હેરાન થઈએ, એ કરતાં બેટર છે કે અત્યારે આપણે વાયરસથી દૂર રહીએ, કોરોનાથી દૂર રહીએ, કે થાય જ નહીં તો તેને જ અટકાવી દઈએ, એ આપણા માટે ખૂબ જરૂરી છે.
લોકોની સ્વાસ્થ્ય સ્વચ્છતાની રીતો દ્વારા સંસર્ગજન્ય રોગોને અટકાવી શકાય છે. આપણે સ્વસ્થતા જાળવી, બધી રીતોનું પાલન કરવું અને જેથી આ બધા કારકો ઓછા થઈ જશે, રાઈટ? એટલે આપણે ખુદને અત્યારે જે બધા નિયમોનું પાલન કરીએ છીએ તેની વાત કરી રહ્યા છીએ કે આપણે બધાએ સ્વચ્છતાનું પાલન કરવું જોઈએ, બધી વસ્તુ ચોખ્ખી વાપરવાની કોશિશ કરવી જોઈએ અને જ્યાં ત્યાં ગંદકી ફેલાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજો એક પોઈન્ટ છે તો કે રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગોને અટકાવી શકાય છે. અત્યારે આપણે જે બધી વેક્સિન મુકાવી છે એના જંતુઓ વાતાવરણમાં હોય જ છે મિત્રો, પણ છતાં પણ આપણે તે રોગોથી બચી શકીએ છીએ. કારણ તો કે આપણે તે રોગોની વેક્સિન ઓલરેડી આપણે લઈ લીધી છે નાનપણમાં, બરાબર? તમે 1-5 વર્ષ ન થાવ ત્યાં સુધીમાં ઘણી બધી વેક્સિન તમારા પેરેન્ટ્સે તમને લેવડાવી હશે. તો એ વેક્સિને આપણા રોગ પ્રતિકારક તંત્રને અતિશય મજબૂત બનાવી દીધું છે. એટલે કે માની લ્યો કે ક્ષય છે તો એના જીવાણુઓ તમારી આજુબાજુ હશે જ તે, પરંતુ તમારું શરીર તે જીવાણુ સામે લડી શકવા માટે ઓલરેડી તૈયાર જ છે. એ કદાચ તમને એની અસર થઈ હોય તો પણ તમને તે એટલી હદે નથી થઈ જતું કે તમે ગંભીર રોગમાં ફેરવાઈ જાય કે તમે એમાં સપડાઈ જાઓ, પરંતુ તમારું રોગ પ્રતિકારક તંત્ર એની સામે પૂરેપૂરું લડી શકે છે. આ કોરોના વાયરસની વેક્સિન ઓલરેડી આપણી પાસે હજી છે જ નહીં, મતલબ કે આપણે એ વાયરસ જ હજી પહેલી વાર થયો છે એટલે આપણને ખ્યાલ જ નથી કે તેનાથી બચવું કેમ. એટલે કે વેક્સિન જ સુધારણી નથી મિત્રો, તો આપણે અત્યારે તેનાથી બચવું થોડુંક અઘરું થઈ ગયું છે. એટલે વેક્સિનનું તમને મહત્ત્વ સમજાણું હશે કે સંસર્ગજન્ય રોગોને અટકાવવા અને પ્રભાવશાળી બનાવવા માટે આવશ્યક છે કે સાર્વજનિક સ્વચ્છતા પણ રાખવી અને રસીકરણની સુવિધા બધાને મળી શકે. એટલે પૂરેપૂરા ચેપ્ટરનો આપણે એક રિવિઝન લઈ લીધું દરેકે દરેક પોઈન્ટથી, રાઈટ? હવે એક વખત આપણે એક્સરસાઇઝના પ્રશ્નોનું પણ થોડુંક રિવિઝન જોઈ લઈએ. એક પ્રશ્ન છે કે છેલ્લા એક વર્ષમાં તમે કેટલી વાર બીમાર પડ્યા હતા, બીમારી શું હતી? બે ઓપ્શન આપ્યા છે. આ બીમારીઓને દૂર કરવા માટે તમે તમારી દિનચર્યામાં કયું પરિવર્તન કરશો, બચવા માટે તમે આડોશપાડોશમાં શું પરિવર્તન કરશો? વિચારજો મિત્રો, સાવ ઇઝી જવાબ છે કે તમે શું સ્ટેપ લીધા હતા તે કહેવાનું છે. ડૉક્ટર, નર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અન્ય વ્યક્તિઓની તુલનામાં રોગીઓના સંપર્કમાં વધારે રહે છે, તો હવે તમે તપાસ કરો કે તેઓ તેમની જાતને બીમાર થતા કેવી રીતે અટકાવે છે, રાઈટ? તો અત્યારે તમારી આસપાસ ઘણા બધા એવા લોકો રહેતા હશે કે જે આ બધી આ પરિસ્થિતિમાં પણ પોતાની ફરજો નિભાવે છે, તો તેઓ બીમાર થતાં કઈ રીતે પોતાની જાતને બચાવે છે તે જોવાનું છે. એક સર્વેક્ષણ કરવાનું કીધું છે, તપાસ કરો કે સામાન્ય રીતે કઈ 3 બીમારીઓ થાય છે, નોર્મલી કઈ 3 બીમારીઓ મોટાભાગે થતી જોવા મળે છે અને એને અટકાવવા માટે તમારા સૂચનો ક્યાં છે. ચોથો ક્વેશ્ચન છે, એક બાળક તેની બીમારી કહી શકતો નથી, આપણે તેની ઓળખ કઈ રીતે કહીશું? શું બાળક બીમાર છે, બાળકને કઈ બીમારી થઈ છે? તો આપણે એના લક્ષણો, નાનું બાળક હોય તો તે કહી ન શકે કે પોતાને શું થઈ રહ્યું છે, તો આપણે બાળક બીમાર હશે તેના બીજા લક્ષણો ઉપરથી આપણે જાણશું કે એને કઈ બીમારી થઈ જઈ છે. કઈ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ પુનઃ બીમાર પડી શકે, શા માટે? તમને 3 ઓપ્શન આપ્યા છે. જ્યારે તે મેલેરિયામાંથી સાજો થઈ રહ્યો છે ત્યારે એનો રોગ પ્રતિકારક શક્તિ તંત્ર છે તે લડીને થાકી ગયું છે. તમે બીમાર હશો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓલરેડી એક મોરચે તો તમારું તંત્ર લડી જ રહ્યું છે, તો ફરી તમને જો બીજો ચેપ લાગી જશે ને તો તે નબળું પડી જશે, રાઈટ? તે મેલેરિયામાંથી સાજો થઈ ગયો છે અને અછબડાના રોગીની સેવા કરી રહ્યો છે. અને ત્રીજો ઓપ્શન છે કે મેલેરિયામાંથી સાજા થઈ ગયા પછી તે 4 દિવસ ઉપવાસ કરે છે અને અછબડા રોગીની સેવા કર્યો છે. બીમારીમાંથી સાજા થાવ મિત્રો એટલે ઉપવાસ કરવાથી શું થશે, તો
તો કે તમારું શરીર ઓલરેડી વીક થઈ ગયું છે, તમારા શરીરમાં જે ઉર્જા છે તે ઓલરેડી વપરાઈ ચૂકી છે, હવે એને વધારે ઉર્જાની જરૂર છે, તો વધારે તમારે પૌષ્ટિક ખોરાક, ફ્રૂટ્સ ને બધું લેવાની જરૂર છે. એમાં જો તમે ઉપવાસ કરશો તો તમારું શરીર ઉર્જા ન મળવાને લીધે ઘણું નબળું થઈ જશે, અને ઉર્જા શેમાંથી મળે છે? ખોરાકમાંથી. તો તમને સમજાઈ ગયું હશે કે જવાબ શું આવશે તે. પછીનો ક્વેશ્ચન છે, કઈ પરિસ્થિતિઓમાં તમે બીમાર થઈ શકો છો? તમારી એક્ઝામનો ટાઈમ, તમે બસ તેમજ ટ્રેનમાં 2 દિવસ સુધી યાત્રા કરીને આવ્યા હો, કે તમારો મિત્ર ઓરીથી પીડાય છે શા માટે, રાઈટ? ત્રણેય પ્રશ્નોના જવાબ તમે વિચારજો, કઈ ઓપ્શન આવે તે પણ મને જવાબ તમે લખજો, રાઈટ? મિત્ર, આજે આપણે આ ચેપ્ટર આપણું પૂરું થાય છે, બરાબર? આપણે આ ચેપ્ટર નાનું એવું જ હતું અને એના મોસ્ટ ઓફ બધા પોઈન્ટ આપણે જોઈ લીધા. બોર્ડની એક્ઝામમાં તમારી એક્ઝામમાં આમાંથી પ્રશ્નો આવે તો તમને ઇઝીલી આવડી જવા જોઈએ, કારણ કે આપણે એક એક સેન્ટેન્સ, એક એક પોઈન્ટ જોયો છે. તો હવે તમારે બધા જ પ્રશ્નો જે મેં તમને આપ્યા હતા વિડીયોઝમાં તે તમે એટેન્ડ કરજો, લખી નાખ્યા હશે તમે તો તે બધા રિવાઇઝ કરતા રહેજો મિત્રો, વાંચતા રહેજો, બરાબર? જેથી તમને ઇઝીલી યાદ રહી જાય. તો આજે આપણે આ ચેપ્ટર પૂરું થશે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. પૂરેપૂરું ચેપ્ટરનું રિવિઝન પણ આપણે સાથે લઈ લીધું છે, બધા ક્વેશ્ચનનું આપણે ડિસ્કશન કરી લીધું છે, રાઈટ? તો તમારે હવે એક્સરસાઇઝના પ્રશ્નોના જવાબ લખવાના છે, અને ટેસ્ટમાં તમારે કયા પ્રશ્નો આવશે તે હું તમને જણાવી દઉં. ટેસ્ટમાં તમારે આ 5 ક્વેશ્ચનના જવાબ લખવાના છે, રાઈટ? જ્યારે તમે બીમાર હો ત્યારે તમારી જે આપેલા છે બ્લુ અક્ષરમાં તે 5 પ્રશ્નોના માર્ક છે, 2-2 માર્કના પ્રશ્નો છે, એટલે ટોટલ 10 માર્કની તમારી ટેસ્ટ થઈ ગઈ. મતલબ કે આજની ટેસ્ટ અને હોમવર્ક મેં તમને સાથે જ વિડીયોમાં આપી દીધું છે, તો તમે તે સરસ રીતે લર્ન કરી લેજો અને એટેન્ડ કરી લેજો, ઓકે? ચલો, સ્ટે હોમ, સ્ટે સેફ, બી હેપી, બી પોઝિટિવ, બધું જ સારું થઈ જશે. આપણે ધીરજ રાખવાની છે, આ સમય પણ જતો રહેશે, રાઈટ? સો બી પોઝિટિવ, ઓકે? ચલો, બાય.